ગુજરાત વિધાનસભાની ઇલેક્શનની તારીખો આજથી જાહેર થઈ ચૂકી છે. તારીખો જાહેર થતાની સાથે આચારસંહિતા પણ લાગુ થઈ ચૂકી છે, જેને લઈને સુરક્ષાની જવાબદારી પણ વધી ગઈ છે. ઇલેક્શનને ધ્યાને રાખી સુરતમાં જુદી જુદી સુરક્ષા એજન્સીઓની ટીમ સુરત આવી પહોંચી છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં તમામ ટુકડીઓની ટીમ તૈનાત રહેશે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેની પર બાદ નજર રહેશે. ગુજરાત વિધાનસભાની ઇલેક્શનની રાહ જોઈ હતી તે તારીખનું પૂર્ણ વિરામ આવી ગયું છે. ઇલેક્શનની તારીખ જાહેર થવાના એંધાણને પગલે મોટા મોટા શહેરોમાં સુરક્ષા એજન્સીઓની ટીમ પણ આવી પહોંચી છે. એક તરફ ઇલેક્શનની તારીખો જાહેર થાય છે તો બીજી તરફ આર્મી સહિતની સુરક્ષાની ટીમ પણ સુરત આવી પહોંચી હતી. સુરત શહેરના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાની આ ટીમની બાજ નજર રહેશે. વિધાનસભાનું ઇલેક્શન જાહેર થાય પછી શહેરમાં શાંતિ બને રહે તે માટે ઇલેક્શન પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેરની સુરક્ષાને શાંતિ માટે ખાસ સુરક્ષા એજન્સી ટીમ આવી પહોંચી છે. આ જ રીતે સુરતના અડાજણમાં આવેલા એસટી બસ ડેપો ખાતે આર્મીની સુરક્ષાની ટીમ આવી પહોંચી હતી. આ ઉપરાંત જુદી જુદી કંપનીની સુરક્ષા એજન્સીઓની ટીમ પણ સુરત આવી પહોંચી છે. અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા.